नमस्कार विद्यार्थी मित्रों, धोरण दस प्रथम भाषा गुजराती ना प्रकरण नंबर चार ना अभ्यास अर्थे फरीथी आपणे आपणा बीजा तासमां मळ्या छे। आपणो प्रकरण नंबर चार भूली गया पछी प्रकार एकांकी संदर्भ ग्रंथ छे त्रीजो पुरुष, एना ए साहित्यकार छे रघुवीर चौधरी। अगाउना प्रथम तासमां आपणे विषयांकथी परिचित बन्या, तेमज रघुवीर चौधरीना जीवन कवन विषयनी थोड़ी माहिती आपणे प्राप्त करी हती। विद्यार्थी मित्रों, अत्यारे आपणा बीजा तासनी अंदर आपणे आपणो जे एकांकीनु शीर्षक छे भूली गया पछी ए गद्यथी थोड़ा वाकेफ थईशो। आ एकांकीनी अंदर संबंध विच्छेद अने फरी संबंध बंधावानी घटना रजू करवामां आवी छे। आ एकांकी मां संबंध विच्छेद अने फरी संबंध बंधावानी घटना रजू थई छे। आ जे शीर्षक छे एनी अंदर अपने कीधुं भूली गया पछी, तो एमां सौ प्रथम ए बे पात्रोनो संबंध रचाय छे अने अचानक ए संबंध विच्छेद पामे छे, संबंध तूटे छे। पछी एमना जीवननी ए घटनामां परिवर्तन थाय छे अने फरीथी ए पाछा संबंधथी बंधाय छे। ए माध्यमने लई અને ભૂલી ગયા પછી એ શીર્ષક આપવામાં આવ્યું છે, જેમાં એ આ એ સંબંધ બંધાવો વિચ્છેદ થવો અને ફરીથી સંબંધ બંધાવો એનું કારણ પિતા વિરાટનું પોતાની જે પુત્રી છે એ મનીષાની ક્ષમતા વિશે અજાણાપણું છે। આ સંબંધ સંબંધ વિચ્છેદ અને સંબંધ તૂટી જવો, આ સંબંધ તૂટી જવો પછી વિચ્છેદ થવો પછી સંબંધ ફરીથી બંધાવો, આ જે ઘટનાઓ બની એનું મુખ્ય કારણ શું? તો આ જે એકાંકી છે એનું જે સ્ત્રી પાત્ર છે મુખ્ય મનીષા, તો એ મનીષાના જીવનની જે ક્ષમતાઓ છે એ ક્ષમતાઓથી એના પિતાજી અજાણ હતા અને એના પરિણામે જ્યારે મનીષા અને નરેન બંને સંબંધથી જોડાય છે અને પછી એ સંબંધનો વિચ્છેદ થાય છે અને પાછો ફરીથી એ સંબંધ બંધાય છે, તો એનું મુખ્ય કારણ એ પિતાનું અજાણપણું એ જોવા મળે છે કે જેમાં પિતાજી પોતાના પુત્રીની જે ક્ષમતા છે એનાથી અજાણ હતા। મનીષા અને નરેન લગ્ન ન કરી શક્યા એનું મુખ્ય કારણ એના પિતાજીની એ આ અજાણપણું ગણી શકાય છે। તેમનો પ્રેમ જળવાય છે ભલે લગ્ન નથી કરી શક્યા, તો અહીંયા સંબંધ બંધાયો, એ સંબંધના કારણે એ લગ્ન ગ્રંથિથી જોડાવા માંગતા હતા, પરંતુ એ સંબંધનો વિચ્છેદ થયો, લગ્ન ન કરી શક્યા, પણ લગ્ન ન કરી શકવાના કારણો છતાં તેમનો વચ્ચેનો જે પ્રેમ છે એ પ્રેમ સતત જળવાઈ રહે છે અને એક દિવસ એમનો પાછો એ જે પ્રેમ જળવાયેલો હતો એ પ્રેમ ઉજાગર થયો અને પાછા બંને ફરીથી મળ્યા અને એમનો સંબંધ બંધાયો। અહીંયા એ આબુ એ ઉપર પર્વતારોહણ દરમિયાન આ જે મનીષા છે એ મનીષા પોતાના જીવનની અંદર જે ખોટ હતી એ ખોટને પૂરી કરે છે કે એના પિતા જેને અસક્ષમ માનતા હતા કે તું જીવનની અંદર એ આગળ વધી શકે તેવી નથી, તું નાજુક છો, નમણી છો, કુંવર છો અને તારી પાસે એવી શક્તિઓ નથી, તો એ પોતે જે પોતાની ખામી છે એને શોધે છે અને પોતે સક્ષમ બને છે। અને આબુ પર્વત પર એક દિવસ એ પર્વતારોહણ દરમિયાન એને એક એ જે સુરતી કુટુંબ હતું એને રીછના હુમલામાંથી એ બચાવ્યું અને એનું એ પરાક્રમ જે છે આ રીછના હુમલામાંથી એક સ્ત્રી કે જે નાજુક નમણી કોમળ હતી એ સ્ત્રી આજે સક્ષમ બની છે, તાકાતવાન બની છે અને એક રીછના સકંજામાંથી રીછના શિકારમાંથી એક આખા સુરતી કુટુંબને બચાવે છે। તો આ એનું જે પરાક્રમ છે એ પરાક્રમ એ અહીંયા એ બધાએ જોયું।
અને એ એને જીવનની અંદર એનું જે પરાક્રમ છે એ પરાક્રમને જોઈ એના પિતાજી તેમજ અન્ય જે એના સંબંધીઓ છે એ બધા એના જીવન વિશે એક નવો વિચાર કરવા માટે એ પ્રેરણા પૂરી પાડે છે. એના એ જે બાહ્ય બનાવો અને અંદર વહેતા પ્રવાહને લેખકે ખૂબ સુંદર રીતે અહીંયા રજૂ કરવાનો એ પ્રયત્ન કર્યો છે. એકાંકીનું જે રહસ્ય છે એ પાત્રોનો પરિચય અને સુખદ અંત અહીં એ અખંડ રીતે પ્રગટ કર્યા છે. આ એકાંકીના જે પાત્રો છે, એકાંકીનું જે રહસ્ય છે અને સુખદ અને અખંડ રીતે અહીંયા લેખકે એ પોતાના એ આગવી શૈલીમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા એ મુખ્ય જે પાત્રો છે એ મુખ્ય પાત્રો એ નરેન, મનીષા, મનીષાના પિતા વિરાટબાબુ, તેમજ મનીષાનો ભાઈ આનંદ, મનીષાના મિત્રો સલોની, કનોજ જેવા પાત્રો આ એકાંકીની અંદર એ લેવામાં આવ્યા છે. એકાંકીના મુખ્ય પાત્રો, એકાંકીના મુખ્ય પાત્રો નરેન અને મનીષા. મુખ્ય પાત્ર છે અને બંને એકબીજાને ઓળખે છે અને લગ્ન ગ્રંથિથી જોડાવા માંગે છે. અન્ય પાત્રો માં વિરાટ બાબુ મનીષાના પિતા, આનંદ મનીષાનો ભાઈ, સલોની કનોજ, સલોની કનોજ વગેરે પાત્રો આપણને આ એકાંકીની અંદર આપવામાં આવ્યા છે. આબુ પર્વત પર પર્વતારોહણ શિબિરમાં આવેલા સલોની અને કનોજ ખભે દોરડા ભરાવી અને ચાલતા હોય છે. એક દિવસ આબુ પર્વત પર પર્વતારોહણની એ શિબિર એટલે છાવણી શિબિર, અહીંયા એ શિબિર જે ચાલુ કરવામાં આવી છે પર્વતારોહણ માટેની જે છાવણી તૈયાર કરવામાં આવી છે, શિબિર એટલે છાવણી. આબુ પર્વત પર આ પર્વતારોહણની છાવણી છે. પર્વતારોહણ માટેની છાવણી કયા સ્થળ ઉપર આવેલી છે? તો આબુ પર્વત પર. આબુ પર્વત પર પર્વતારોહણ ની શિબિર છે. આબુ પર્વત પર પર્વતારોહણ ની શિબિર છે અને આ શિબિર ની અંદર એ સલોની અને કનોજ, સલોની અને કનોજ જે મનીષા ના મિત્રો છે, તો આ સલોની અને કનોજ બંને, સલોની અને કનોજ બંને પોતાના ખભા પર એ દોરડા લગાવી અને ચાલ્યા જતા હોય છે. એમને આ પર્વતારોહણ માટે પર્વત પર ચડવા અને ઉતરવાની જ્યાં તાલીમ આપવામાં આવે છે, જ્યાં શિક્ષણ આપવામાં આવે છે, તો એ તાલીમ લેવા માટે એમને પોતાના ખભા પર દોરડા લગાવેલા છે અને તે ચાલ્યા જતા હોય છે. એમની વચ્ચે અને આવા સમય દરમિયાન એમની વચ્ચે બાળપણના સ્નેહ નરેનને જોઈ મનીષા ભાષણ કરતા અટકી ગઈ. આબુ પર્વત પર
એ પર્વતારોહણની શિબિર છે ત્યાં સલોની ત્યાં આ સલોની જે છે એ સલોની અને કનોજ સલોની અને કનોજ ખભે દોરડા લગાવી ચાલ્યા જતા હોય છે ત્યારે તેમની વચ્ચે ત્યારે તેમની વચ્ચે બાળપણના સ્નેહી તેમની વચ્ચે એક બાળપણના સ્નેહી નરેન ને જોઈ મનીષા ભાષણ કરતી અટકી જાય છે. અચાનક મનીષા પોતાનું ભાષણ કરતા અટકી જાય છે. અકસ્માત નડવા છતાં તેણે હિમાલયના શિખરો સર કરેલા. આ મનીષાએ પોતાના જીવનમાં ઘણા બધા એ અકસ્માતો એટલે કે ઉતાર ચડાવ આવ્યા. પોતાના જીવનમાં અકસ્માતો આવવા છતાં મનીષાએ હિમાલયના શિખરો સર કરેલા. પોતાના જીવનની અંદર ઘણી બધી મુશ્કેલીઓ આવવા છતાં એને પોતાની જે સફળતા છે એ સફળતા પ્રાપ્ત કરેલી છે. તેમજ એ ગઈકાલે એને એક એ સુરતી કુટુંબને એ રીચ સામે રક્ષણ આપી બચાવી લીધું. આ વિશે વાત કેટલો થાય છે. અને ત્રીજી વાત એ છે કે એક સુરતી કુટુંબને રીછના શિકારમાંથી બચાવી લીધું. આ વાતો કરતા કરતા આવી મુખ્ય ત્રણ વાતો કરતા કરતા સલોની અને કનોજ એ જે આબુ પર્વત પર પર્વતારોહણની શિબિર છે ત્યાં એ ખભે દોરડા લગાવી અને ચાલ્યા જતા હોય છે ત્યારે તેઓ એ વાતો કરતા હોય છે કે બાળપણના સ્નેહી નરેનને જોઈ મનીષા ભાષણ કરતા કરતા અટકી ગયેલા. પોતાના જીવનની અંદર અકસ્માતો આવવા છતાં મનીષાએ હિમાલયના શિખરો સર કરેલા. એ એક સુરતી કુટુંબને રીછના શિકારમાંથી બચાવી લીધેલું. આવી વાતો કરતા કરતા આ એ મનીષ કનોજ અને સલોની બંને એ વનાધિકારી એટલે વનનો અધિકારી જે છે એ નિવાસસ્થાન કે જ્યાં વનના અધિકારીનું એ રહેઠાણ છે નિવાસ એટલે રહેઠાણ વનનો અધિકારી તત્પુરુષ સમાસ થાય. વનનો અધિકારી તત્પુરુષ સમાસ. તત્પુરુષ એ સમાસ બનશે. આવા વનના અધિકારી જે નરેનભાઈ છે એ નરેનભાઈના જ્યાં રહેઠાણ સ્થાન છે નિવાસસ્થાન એ નિવાસસ્થાન પર પહોંચે છે અને કહે છે નરેનભાઈને મળીને આ સલોની એ નરેનભાઈને કહે છે કે નરેનભાઈ ગઈકાલે તમે ચારેકના અરસામાં 4 વાગ્યાના સમયમાં સલોની અને કનોજ નરેનભાઈના ઘરે જાય છે અને નરેનભાઈને જઈ કહે છે કે
નરેન ભાઈ ગઈકાલે તમે 4 વાગ્યાના સમય દરમિયાન અરસો એટલે સમયગાળો 4 વાગ્યાના એ સમયગાળા દરમિયાન તમે એ ભરત ટેન્ક પાસેથી પસાર થયેલા કે નહીં નરેન 4 વાગ્યાના સમય દરમિયાન કયા સ્થળેથી પસાર થયેલ તો ભરત ટેન્ક પાસેથી આ આબુ પર્વતમાળા પર ભરત ટેન્ક જે સ્થાન આવેલું છે ત્યાંથી નરેનભાઈ 4 વાગ્યાના સમય દરમિયાન પસાર થયેલા તો આ પ્રશ્ન એ સલોની એ નરેનભાઈને પૂછે છે ત્યારે નરેનભાઈ એ પોતે પોતાના નિવાસે પોતાના ઘરે બેઠા બેઠા પુસ્તક વાંચતા હોય છે તો પોતાનું જે પુસ્તક છે એ વાંચતા વાંચતા એ બાજુ પર મૂકી દે છે અને બાજુ પર પુસ્તક મૂકતા કહે છે હા તમે લોકો એ વિસ્તારમાં હતા વિસ્તાર એટલે એ સ્થળ એ તમે ત્યાં હતા તો જો તમે લોકો ત્યાં હતા તો તમે મને બોલાવ્યો કેમ નહીં અહીં જંગલમાં કોઈ ઓળખીતાનો અવાજ કાને પડે એવું એ બનતું જ નથી તમે કે છે કે હું ગઈકાલે 4 વાગ્યાના સમય દરમિયાન એ ભરત ટેન્ક પાસેથી પસાર થયો હતો એવું તમે પૂછો છો તો એ વાત સાચી છે કાલે હું ત્યાંથી પસાર થયો હતો તો શું તમે એ સમય દરમિયાન એ સ્થાન પર હાજર હતા જો તમે એ સ્થાન પર હાજર હતા તો તમે લોકોએ મને કેમ ત્યાં એ બોલાવ્યો ને મને કેમ અવાજ ના લગાવ્યો આ જંગલ વિસ્તારની અંદર તો પોતાના કોઈ સગા કે પોતાના ઓળખીતા વ્યક્તિ કોઈ એકબીજાને બોલાવે અને પોતે અવાજ કરે પોતાનો એ અવાજ સાંભળવા મળે એવું ભાગ્ય જ એ જોવા મળે છે એવું ક્યારે બનતું નથી મને શું ત્યાં કોઈએ બોલાવેલું શું તમને એ ખ્યાલ છે કે મને એ સ્થાન ઉપર કોઈએ બોલાવેલો ત્યારે સલોની કે છે ના તમને કોઈએ બોલાવ્યા નહોતા પણ એ તમને જોઈને કોઈક બોલતા બોલતા અટકી ગયેલું જ્યારે નરેને સલોનીને એવું પૂછ્યું કે હે સલોની હું ત્યાંથી પસાર થયો તો એવા સમય દરમિયાન મને કોઈએ બોલાવ્યો હતો ત્યારે સલોની જવાબ આપે છે કે ના નરેનભાઈ તમને એ સમય દરમિયાન કોઈએ ત્યાં બોલાવ્યા ન હતા પણ તમને જોઈ અને કોઈક વ્યક્તિ એવું હતું જે બોલતા બોલતા અટકી ગયું હતું નરેન એ સમય દરમિયાન સલોનીને કહે છે એ સલોની તું મારા જેવા એ સાદા એવા એ જે વ્યક્તિ છે હું એ સાવ સરળ સીધો વ્યક્તિ છું અને આવા એ સરળ સાદા એ સરળ એ વ્યક્તિને તારી આ ગોપિત વાણી નહીં સમજાય અહીંયા ગોપિત એટલે ગુપ્ત વાણી એટલે ભાષા તું જે આ ગુપ્ત ભાષામાં વાત કરે છે એ મને સમજાશે નહીં કારણ કે હું તો સાવ સીધો અને સરળ માણસ છું અહીંયા જ્યારે આ વાત એ નરેનભાઈ એ સલોનીને પૂછે છે કે હે સલોની મને કોઈએ એ સમય દરમિયાન બોલાવેલો ભરત ટેન્ક પાસેથી પસાર થયો 4 વાગે ત્યારે સલોની કહે છે ના તમને કોઈએ બોલાવ્યા નહોતા પરંતુ તમને જોઈ અને કોઈક અટકી ગયેલું બોલતા બોલતા અટકી ગયેલું ત્યારે એ નરેનભાઈ કહે છે તારા આ જે શબ્દો છે એ છુપા જે છુપી જે ભાષા છે ગોપિત ગોપિત એટલે છુપી ગોપિત એટલે ગુપ્ત કે છુપી ગોપિત લે છુપી કે ગુપ્ત આ વાણી તારી જે ગોપિત ભાષા છે તારી જે ગુપ્ત ભાષા છે એને હું સમજી શકતો નથી કારણ કે હું તો સીધો અને સરળ માણસ છું સલોની કહે છે લો આ સમાચાર વાંચો ત્યારે તરત જ સલોની પોતાની પાસે રહેલું જે સમાચાર પત્ર છે એ સમાચાર પત્ર આપે છે અને કહે છે કે લો તમે આમાંથી આ સમાચાર વાંચી લો માણસને જોઈ જનુનથી પ્રતિકાર સોરી તમે આ સમાચાર વાંચી લો એમાં ફોટા છે તમે આ સમાચાર પત્ર લો અને જુઓ એમાં કેટલાક ફોટા આપ્યા છે
તમારા માટે અજાણ્યા નથી. આ સમાચાર પત્રની અંદર જે ફોટા આપ્યા છે એ ફોટા તમારા માટે અજાણ્યા નથી, તમે જાણતા ના હોય એવું નથી. બધા એ પર્વતારોહકો જાણે છે, અહીંયા જેટલા પણ પર્વતારોહકો આવેલા છે, પર્વત વત્તા આરોહણ પર્વતારોહક પર્વતારોહક પર્વત વત્તા આરોહક, આરોહક એટલે ચડવું, પર્વત એટલે જે પહાડ છે એ પહાડ ચડવો. આ પર્વતારોહકો જે છે, આરોહક પર્વત ઉપર જે ચડે છે અને ઉતરવાનું જે અહીંયા તાલીમ લેવા આવે છે, એ બધા જ પર્વતારોહકો પણ જાણે છે, બધાને આ સમાચાર વિશે ખ્યાલ છે, તમે એનાથી કઈ અજાણ નથી. દીદીએ રીછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું નહોતું કે છે, એ સમાચાર છે. દીદી, દીદી એટલે બહેન, બહેને પેલા સુરતી કુટુંબને, એક સુરતી કુટુંબ એ આ વિસ્તારમાંથી પસાર થતું હતું અને સામેથી રીછ આવતું હતું, ત્યારે આ રીછે એમના ઉપર હુમલો કર્યો અને એમાંથી એ હુમલામાંથી આ કુટુંબને દીદીએ બચાવ્યું નહોતું, એ સમાચાર આ સમાચાર પત્રમાં આપવામાં આવેલા છે. તમે એ સમાચાર પત્ર જુઓ, એના ફોટા જુઓ, તમે એ ફોટાથી અજાણ નથી, કારણ કે પર્વતારોહણ કરનાર બધા જ એ લોકોને એ સમાચારની જાણ છે. કનોજ એ સમય દરમિયાન કહે છે કે અહીંના રીછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે. ત્યારે સલોનીને પાસે બેઠેલો કનોજ એ સલોનીને કહે છે, અરે સલોની, આ જે વિસ્તારની અંદર રહેતા જે રીછો છે એ રીછથી તો નરેનભાઈ પરિચિત જ હશે, કારણ કે નરેનભાઈ આ વનના અધિકારી છે, આથી એમને અહીંયા એ વસવાટ કરતા પશુ પક્ષી પ્રાણીઓ જીવજંતુઓ જે છે એના સ્વભાવથી એ પરિચિત જ હોય, તો એ રીછના સ્વભાવથી તો પણ પરિચિત હશે, રીછને પણ જાણતા હશે. નરેન કહે છે, હા એ માનવ પક્ષી નથી હોતા. હા કે છે, આ જંગલની અંદર આ વનની અંદર એ રહેતા જે રીંછ છે એ કોઈ એવા માનવ પક્ષી નથી હોતા. માનવ પક્ષી એટલે માણસનું ભક્ષણ કરનાર, ઉપપદ સમાસ થાય માનવ ભક્ષી, માણસનું ભક્ષણ કરનાર ઉપપદ સમાસ. કે છે આ એ વનની અંદર જે રીંછ રહે છે એ રીંછ એવા કોઈ માનવ પક્ષી હોતા નથી, માણસનું ભક્ષણ કરે એવા હોતા નથી, પરંતુ એ માણસને જોઈ અને જનૂનથી એનો પ્રતિકાર કરવા વાળા હોય છે, એનો સામનો કરવા વાળા હોય છે. જનૂન એટલે આવેગમાં આવીને, ઉત્સાહમાં આવીને એનો એ જે પ્રતિકાર છે, સામનો એ સામનો કરવા વાળા હોય છે. કે છે અહીંના એ જંગલની અંદર રહેતા જે રીંછ છે એ રીંછ માનવ પક્ષી હોતા નથી, પરંતુ એ માણસને પોતાની સામે જોઈ અને આવેશમાં આવી એની સામે એ પ્રતિકાર એ કરવા વાળા હોય છે. એમના હાથના પંજા જો આપણા મોં પર વાગી જાય તો ભારે જોખમ એ જોવા મળે છે. કે છે જો એ એમના એ હાથના એ પંજા આપણા મોં પર પડી જાય ને તો ભારે જોખમ, જોખમ એટલે ભય, જોખમ એટલે ભય કે એનો એ નુકસાન એ જોવા મળે છે. તો આ સમાચાર મુજબ તો ભાગ્યે જ એ બચત. તો હું જે સમાચાર તમને આપું છું એ સમાચાર મુજબ તો હું એવું કહી શકું કે આ રીછના એ હુમલામાંથી ભાગ્યે જ નસીબ જ હોય એના કારણે આ સુરતી કુટુંબ બચી શક્યું છે. 8-10 વર્ષના બે બાળકો હતા. આ સુરતી કુટુંબની અંદર કેટલા વર્ષના બાળકો હતા? તો 8-10 વર્ષની ઉંમરના, 8-10 વર્ષના બે બાળકો હતા. 8 અને 10, 8 અને 10 વર્ષ, 8-10, 8 અને 10, તો દ્વંદ્વ સમાસ બને છે. બે બાળકો સાથે નીકળનાર એ કુટુંબને ધન્ય છે. તો આવા 8-10 વર્ષના બે બાળકોને લઈ અને પોતાની સાથે એ પ્રવાસ કરનાર જે કુટુંબ છે, પરિવાર છે,
એને ધન્યવાદ એ આપવા જોઈએ, એને ધન્ય ગણવું જોઈએ કે છે. ત્યારે કનોજ કે છે કદાચ એ રસ્તો ભૂલ્યા હશે, રસ્તો એ ભૂલી ગયા હશે. કનોજ સલોની કે છે, સલોની કદાચ આ સુરતી પરિવાર છે જે પોતાની સાથે પોતાના 8-10 વર્ષના બે બાળકો અને દંપતિ નીકળ્યા છે, તો આ તરફ આવતા એ પોતે રસ્તો માર્ગ, રસ્તો એટલે પથ માર્ગ એ ભૂલી ગયા હશે અને કદાચ એ આ બાજુ પસાર થઈ ગયા હશે. અથવા તો એમણે આપણી જે ટુકડી છે, આપણો જે સમૂહ છે, એ ટુકડીને એ દૂરથી જોઈ હશે અને એના પરિણામે એ ટૂંકો સરળ રસ્તો જે છે એ મેળવવા માટે થઈ અને ઝડપથી આવવા માટે થઈ અને ત્યાંથી પસાર થયા હશે. ત્યારે સલોની કહે છે કે હા, એમને ખબર હતી કે અહીં કોચ તરીકે, હા કે છે જે સુરતી કુટુંબ આવતું હતું તો એને જાણ હતી કે અહીંયા જે કોચ તરીકે, કોચ એટલે અંગ્રેજી શબ્દ છે, તાલીમ આપનાર થાય, કોચ એટલે તાલીમ આપનાર થાય, અહીંયા અંગ્રેજી શબ્દ આપ્યો છે આ કોચ, કોચ એટલે તાલીમ આપનાર, કોચ એટલે તાલીમ આપનાર એવો શબ્દ છે. મિત્રો ધ્યાન રાખજો કે કોચ એ અંગ્રેજી શબ્દ છે, કે છે અહીંયા એ આપણને એ જે કોચ તરીકે સેવા આપતા બેન એ સુરતના છે અને મનીષા દેસાઈ છે એવી એમને જાણ હતી. આજે સુરતી કુટુંબ એ બે બાળકો સાથે પસાર થતું હતું તો એ કુટુંબે કે છે કે આપણી આ ટુકડીને જોઈ અને ટૂંકો રસ્તો લીધો હશે. સલોની કે છે કે હા કનોજ, કારણ કે એમને ખબર હતી કે અહીંયા જે આ છાવણી છે એ છાવણીની અંદર જે શિબિર છે એ શિબિરની અંદર જે તાલીમ આપવા વાળા બહેન છે એ સુરતના છે અને એમનું નામ એ મનીષા દેસાઈ છે. તો આવો એ અહીંયા એ મનીષા દેસાઈ ના નામથી એ વાકેફ બને છે. નરેન એ સમયે ધીમેથી પૂછે છે મનીષા, ત્યારે આ મનીષા દેસાઈ નું નામ સાંભળીને એમની પાસે બેઠેલા નરેનને એ ઉત્સુકતા જાગે છે, કારણ કે એ પોતાના આગળના સમયની એ મનીષા દેસાઈને ઓળખે છે, કારણ કે હજુ એમનો જે પ્રેમ સંબંધ છે એ જળવાયેલો છે. ભલે બંને લગ્ન ગ્રંથિથી જોડાઈ શક્યા નથી, પરંતુ એકબીજાને હજુ ચાહે છે, એમનો પ્રેમ સંબંધ જોડાયેલો છે. એટલે મનીષા દેસાઈનું નામ સાંભળતા જ એને એક ઉત્સુકતા જાગે છે અને તરત જ એ આ સલોની અને કનુજને એ પૂછી ઉઠે છે, બોલી ઉઠે છે, હે મનીષા સુરત, કે છે મનીષા નામ સુરત અને ખેર જે હોય તે. પછી તરત જ કે છે ભલે, ખેર, ખેર એટલે ભલે, ખેર એટલે ભલે, જે હોય તે તમે એ વાત છોડો, સારું થયું. આ સમાચાર એ છપાયા તેથી લોકો જરા સંભાળીને ફરશે, કે છે સારું કર્યું આ સુંદર એ રીંછના હુમલાના સમાચાર અખબારમાં છાપવામાં આવ્યા, આપવામાં આવ્યા, જેથી કરીને આ સમાચાર સાંભળીને આસપાસના વિસ્તારના જે લોકો છે એ ખૂબ જ સંભાળીને વિચારીને એ અહીંયાથી એ પસાર થવાનો એ પ્રયત્ન કરશે, ચાલવાનો નીકળવાનો પ્રયત્ન કરશે. ત્યારે આ વાત સાંભળીને સલોની અહીંયા નરેનભાઈને સમજાવે છે. શું કહે છે નરેનભાઈ, તમને આમાં કાંઈ એ રોમાંચ જેવું ના લાગ્યું? તમને કહે છે કે આમાં કશું તમને કાંઈ એ રોમાંચ અનુભવે, કંઈક તમે આમાં ઉત્સુકતા હોય, આ વાતમાં કંઈક તથ્ય હોય એવું તમને કાંઈ ના લાગ્યું? નરેન કહે છે, તું કેમ આજે બધું આ રીતે પૂછે છે, છે શું સલોની? નરેનભાઈ તરત જ સલોની કહે છે કે તું સલોની, આજે આ બધું ગોળ ગોળ વાતો એ પ્રશ્નો મને આવીને પૂછે છે તો એનું કારણ છે શું? આજે એવું શું છે તો તું મને આવી રીતે તારી બધી આ એ ગોપિત રહસ્યમય વાતો, ગુપ્ત છુપી વાતો બધી ગોળ ગોળ પૂછવાનો પ્રયત્ન કરે છે? સલોની એ કે હું પૂછું છું એ બધું એણે જાણે છે, એવા છે કે હું જે તમને બધું પૂછું છું, જે તમને પ્રશ્નો કરું છું એ બધા વ્યર્થ જતા હોય, નકામા જતા હોય એવું મને લાગે છે. તમે આવા શુષ્ક ક્યાંથી થઈ ગયા? શુષ્ક, શુષ્ક એટલે નિરાશ, જીવનમાં કોઈ જાતનો તમને રસ કેમ નથી? આવા તમે કયા સમયથી બની ગયા છો? નિરાશ એટલે શુષ્ક, તમે આવા શુષ્ક ક્યાંથી થઈ ગયા? મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ મોટા કવિ થશે,
મમ્મી પાસેથી તો મને જાણવા મળ્યું હતું કે મામાના નરેનભાઈ એક મોટા કવિ થશે. કહે છે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ એટલા ગાંડા હતા તેથી તો એ ફોરેસ્ટ ઓફિસરની એમને તાલીમ લીધી. મારી મમ્મી એવી કહેતી એવું કહેતી કે મામાના નરેનભાઈ એક મોટા કવિ થશે અને એ પોતે નૈસર્ગિક જે સૌંદર્ય છે, નૈસર્ગિક એટલે કુદરતી, નૈસર્ગિક એટલે કુદરતી, આ કુદરત તરફથી પ્રાપ્ત થયેલી જે સુંદરતા છે એની પાછળ એટલા ઓળઘોળ બનેલા, ગાંડા થયેલા એટલે ઓળઘોળ થયેલા કે તેમણે એના કારણે તો ફોરેસ્ટ, ફોરેસ્ટ એટલે જંગલ ખાતું, જંગલ ખાતાની એ ઓફિસર બનવાની એમને તાલીમ એટલે કેળવણી, તાલીમ એટલે કેળવણી એ પ્રાપ્ત કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ બીજા તાસની અંદર ભૂલી ગયા પછી એકાંકીની કથા વસ્તુનું કાર્ય એટલે સુધી રાખીએ છીએ. તો તમે આ કાર્ય એ સાંભળી અને તમારા એ મૂલ્યાંકન બુકની અંદર આ કથા વસ્તુને આધારિત લાગતા કેટલાક જે પ્રશ્નો છે એને સ્વમૂલ્યાંકન આધારિત તમે સ્વ અધ્યયન કાર્ય જોઈ અને તમે તમારા એ મૂલ્યાંકન બુકમાં લખવાનો પ્રયત્ન કરજો. આગળના એ તાસમાં ફરીથી આગળની વિષય વસ્તુ સાથે મળીશું. ત્યાં સુધી અસ્તુ.